ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે ગુજરાતીમાં આ જોયું તું બરાબર. આમાં કેવી રીતે શબ્દોના છે રુચિ, તો આમાં રુચિ લખેલું ક્યાં છે? તો એના આયરે બરાબર આ છે રુચિ, આના જેવું. પછી શું છે? અ જ બ. હવે આમાં અ અક્ષર પહેલાં શોધવાનું આપણે. અ ક્યાં છે? અ આ અની બાજુમાં લીટો છે, આ છે, આ એ આ છે. હવે અ અ અરે ઓ અ જ બ. પછી દુઆ, દુઆ, દુ દુ તો આવી રહ્યો, દુખા છે, પણ દુની બાજુમાં આ હોય એવો દુઆ છે ને. હવે કીડી, હવે કી અક્ષર પહેલાં આપણે આવો અક્ષર જોવાનું, એની બાજુમાં આવો અક્ષર ક્યાં છે એ જોવાનું. કીડી આવી રહ્યો, કીડી. હવે શું છે? પુરુષ, તો પહેલાં આપણે પુ અક્ષર ને એની બાજુમાં રૂ અક્ષર શોધવાનો. સૌથી પહેલાં પુ પુ હા પુ આવી રહ્યો, પણ એની બાજુમાં આવો અક્ષર રૂ નથી એટલે એ નથી. પછી આમાં છે નથી, આમાં છે નથી, આમાં પુ છે નથી, આમાં છે નથી, આમાં છે પુ. હા, પુની બાજુમાં રૂ છે ને, પુરુષ થઈ ગયું ને, પુરુષ. તો આપણે એના ઉપર બોર્ડ કરવાનું. તો આવડી ગયું ને તમને? આપણે આ એ જોઈ ગયા ગાજર, આ તમને આવડી ગયું છે, પરીક્ષામાં પણ તમે કર્યું છે, અને આ તો જોઈ જોઈને લખવાના છે. હવે આપણે આગળ જોઈશું શું છે. હવે આ શું દેખાય છે તમને? કાતર. ચિત્ર ઓળખી ખાના પૂરો, એ તો તમને મસ્ત આવડી ગયું છે. હવે કાતર, અને આ શું છે? કાનસ. તો આપણે સૌથી પહેલાં કા અક્ષર અહીંયા લખેલો છે, તો કા. પછી આ ત અક્ષર અહીંયા લખવાનું, ર અક્ષર અહીંયા લખવાનું, કાતર બની ગયું. હવે કાનસ આપણે આ શબ્દ બનાવવાનો છે, તો કા લખેલું છે, પછી આ ન અક્ષર અહીંયા લખવાનો, સ અક્ષર અહીંયા લખવાનો. પછી એ જ રીતે આ છે મકાઈ, અને આ છે જામફળ. તો મકાઈ, તો પહેલાં આપણે અહીંયા જોશું આ લેનમાં મકાઈ. તો મ અક્ષર લખેલો છે, કા અહીંયા લખવાનો છે, એ અહીંયા લખવાનો છે, બરાબર. હવે આ છે જામફળ, જામફળ. તો પહેલાં અક્ષર લખશું જા, જા અહીંયા મ લખેલો છે. પછી ફ, અહીંયા ફ લખશું, અહીંયા ડ લખશું, થઈ ગયું જામફળ. એ જ રીતે વિમાન. હવે આ છે વિમાન, અને આ છે માછલી. તો વિમાન, તો પહેલાં અક્ષર લખશું વી, તો અહીંયા લખશું વી. પછી મા, અહીંયા લખશું મા. ન, તો અહીંયા લખશું ન. હવે આ છે માછલી, તો મા અક્ષર લખેલો છે, છ અહીંયા લખશું, લી અહીંયા લખશું, બરાબર. માછલી બની ગયો. હવે શું છે જોઈએ? આ છે ગુલાબ, ગુલાબનું ફૂલ છે ને, અને આ છે બકરી. તો અહીંયા લખેલું છે ગુલાબ, અને આ છે બકરી. તો આપણે સૌથી પહેલાં ગુ અક્ષર અહીંયા લખશું, ગુ, પછી લા અને બ. બ અક્ષર લખેલો છે તો એ નથી લખવાનું. હવે ગુલાબ બની ગયું. હવે આ લખશે બકરી, તો સૌથી પહેલો અક્ષર શું છે? બ, તો અહીંયા બ લખેલો છે. પછી છે ક, તો અહીંયા લખશું ક. પછી આ છે રી, તો અહીંયા લખશું રી. બકરી, તો બની ગયું બ, બકરી, આ બકરી છે ને. તો એ રીતે આ શબ્દ બની ગયો. હવે આ છે ખુરશી, અને આ છે ફિરકી. તો સૌથી પહેલાં અહીંયા લખેલું છે ફિરકી, અને પછી છે ખુરશી. તો સૌથી પહેલાં આપણે આડી લાઈનમાં ફિરકી લખશું. તો ફી અક્ષર અહીંયા લખવાનો, ફી. પછી ર અક્ષર અહીંયા લખેલો છે, કી અહીંયા લખવાનો છે, કી. ફીર કી.
તો ફિરકી, પછી આ છે ખુરશી, તો આપણે ખુરશી. તો સૌથી પહેલો અક્ષર ખૂ, અહીંયા ર તો ર લખેલો છે, સી તો સી અહીંયા લખશું, ખુરશી બની ગયું. હવે આ છે ફરાક અને આ છે ચકલી, તો ફ અહીંયા લખેલું છે ફ ફરાક અને આ છે ચકલી. તો સૌથી પહેલાં આપણે લખશું ફ ફટાકડાનું ફ અહીંયા ફ, પછી રા અને ક, તો ક લખેલો છે અહીંયા ફરાક બની ગયો. હવે લખશું ચકલી છે, તો ચકસર અહીંયા ક, તો ક લખેલો છે, લી તો અહીંયા લખશું લી, તો બની ગયો ચક લી, બરાબર. ચલો એ જ રીતે અહીંયા આ છે નમૂના પ્રમાણે શબ્દો બનાવો. હવે અહીંયા જે શબ્દો આપેલા છે એ આમાં આપણને શોધવાના છે. આ એક ગેમ છે, તમને મજા આવે રમવાની ગેમ, તો આમાં શબ્દ શોધવાના છે. તો અહીંયા સૌથી પહેલો અક્ષર છે મ ગ, મની બાજુમાં ગ હોય આપણે પહેલી લાઈનમાં એ જોઈએ છે, તો મ મ મ મ હા આવ્યો મ અને ગ, તો એના ઉપર આપણે શું કરવાનું, ગોળ મગ. પછી આ મગ શબ્દ છે અહીંયા આપણે લખી નાખવાનો મ ગ, બરાબર. હવે બીજો અક્ષર શું છે અહીંયા બા વ ડ, તો આમાં આપણે બીજી લાઈનમાં જોઈએ બા છે બા, હા આવ્યો બા. હવે એની બાજુમાં વ છે, આવો હા છે, પછી આ ડ છે, હા રહે છે, એટલે બની ગયો બાવળ. તો આપણે એના ઉપર કોડ કરવાનું, બરાબર. હવે આ બાવળ આવું ને આવું અહીંયા લખવાનું છે, તો આપણે અહીંયા બા વ ડ એ જોઈ જોઈને લખવાનું છે, બા વ ડ, બરાબર. આવી ગયો. હવે આ છે શિવ, શિવ, તો આપણે અહીંયા જોશું શિવ ક્યાં લખેલું છે, ત્રીજી લાઈનમાં છે શિવ કે બીજી કે, શ શી 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 આ શી વ છે ને, આપણે અહીંયા આમ કરીને ગોળ કરવાનું, થઈ ગયું. હવે શિવ, હવે અહીંયા લખવાનું શિવ, એના જેવું ને જેવું લખવાનું છે, શી વ લઈએ. હવે એના પછી શું છે, સી ડી, તો આપણે આ લાઈનમાં જોશું શિવ આવી ગયો. હવે આ લાઈનમાં સી ડી છે, સી અક્ષર હા છે ને આના જેવું, જો સી સી, પછી એની બાજુમાં ડી, તો ડી છે ને, તો એના ઉપર આપણે ગોલ કરશું, થઈ ગયું. હા હવે સી ડી આવું ને આવું અહીંયા લખશું આપણે, સી ડી, બરાબર. હવે કયો અક્ષર છે, દુકાન, તો આમાંથી આ લાઈનમાં હવે છેલ્લી લાઈનમાં જોશું દુ, આના જેવો દુ ક્યાં છે, દુ છે, હા સૌથી પહેલો દુ છે, જો દુ કા ન છે ને, કા એના જેવો જ છે, ન એ છે, એટલે દુકાન શબ્દ આપણે મળી ગયો. તો આપણે એના ઉપર કોડ કરશું અને અહીંયા એના જેવું ને જેવું લખશું, તો દુ કા ન લખાઈ ગયું. સરસ આવડી ગયું ને બેટા, આ રીતે તમારે કરવાનું છે અને મિસને મૂકવાનું છે. ઓકે બેટા, બાય.